અરે વિદ્યાર્થી મિત્રો હવે જો ધોરણ 9 અને 10 બંને માટે કૃદંત બંનેમાં આવે છે બરોબર એટલે કૃદંત ધોરણ 9 માં પણ આવે છે અને જે 9 માં આવે 10 માં આવે છે એટલે આપણે જોઈએ તો કૃદંત એટલે 9 માં પણ આ કૃદંત આવતા હતા 10 માં જે આવી ગયા પણ એ એમને ખબર જ હશે કે 9 માં જે આ કૃદંત આવતા હતા એ 10 માં આવે છે અને 9 માં વાળાને પણ આ જ કૃદંત આવે છે એટલે આપણે આજે જોઈએ કૃદંત પરિચય તો એમાં કૃદંત એટલે શું તો કૃદંત એટલે કૃત વત્તા અંત કૃદંત એટલે કૃત વત્તા અંત એટલે જેને અંતે કૃત પ્રત્યય લાગ્યો હોય એવું પદ આ ખાસ યાદ રાખવાનું કે કૃદંત એટલે શું તો કૃદંત એટલે કૃત વત્તા અંત એટલે જેને અંતે કૃત પ્રત્યય લાગ્યો હોય તેવું પદ એને કહેવાય સંસ્કૃતમાં બે પ્રકારના પ્રત્યયો હોય છે સંસ્કૃતમાં બે પ્રકારના પ્રત્યયો હોય છે એક પ્રતિદિન પ્રત્યય અને બે સંસ્કૃતમાં બે પ્રકારના પ્રત્યયો હોય છે એમાં એક તદ્વિધુ પ્રત્યય અને બે કૃત પ્રત્યય બરોબર હવે જે પ્રત્યય નામ સર્વનામ વિશેષણ અને અવ્યવને લાગે તેને તદ્વિધુ પ્રત્યય કહે છે તદ્વિધુ પ્રત્યય કોને કહેવાય તો નામ સર્વનામ વિશેષણ અને અવ્યવને લાગે તેને કહેવાય તદ્વિધુ પ્રત્યય પછી જે પ્રત્યય ધાતુને લાગે તેને કૃત પ્રત્યય કહે છે જે પ્રત્યય ધાતુને લાગે શબ્દને લાગે એને કહેવાય કૃત પ્રત્યય કૃત એટલે ક્રિયાવાચક પદોને લગતા પ્રત્યય આવા કૃત પ્રત્યયો લાગવાથી ધાતુઓના જે ક્રિયાવાચક પદો બને તેને કૃદંત કહે છે આવા કૃત પ્રત્યય લાગવાથી ધાતુઓના જે ક્રિયાવાચક પદો બને તેમને કૃદંત કહે છે તો કૃદંત એટલે શું એ આપણે જોયું આ પણ આપણે યાદ રાખવાનું કે કૃદંત એટલે શું બરાબર સંસ્કૃતમાં બે પ્રકારના પ્રત્યય કયા કયા અને તે ક્યારે લાગે કોની સાથે લાગી શકે હવે આપણે કૃદંતમાં નંબર એક સંબંધક ભૂત કૃદંત જોઈએ જે ક્રિયા પહેલી થઈ હોય તે દર્શાવવા માટે સંબંધક ભૂત કૃદંતનો ઉપયોગ થાય ભૂતકાળની અનેક ક્રિયામાંથી જે ક્રિયા પહેલી થઈ હોય તે દર્શાવવા માટે સંબંધક ભૂત કૃદંતનો ઉપયોગ થાય છે હવે સંબંધક ભૂત કૃદંતના પ્રત્યય જોઈએ તેના પ્રત્યય કયા છે તો તેના પ્રત્યય છે દ્વા આપણે શું યાદ રાખવાનું આટલું જ યાદ રાખવાનું છે કે સંબંધક ભૂત કૃદંતના પ્રત્યય ત્વા ત્ય અને ય કોઈ પણ શબ્દની પાછળ આ પ્રત્યય લાગ્યા હોય તો એ શું થશે એ થશે સંબંધક ભૂત કૃદંત બરાબર
ની પાછળ આ ત્રણ શબ્દો લાગ્યા હોય, ત્રણ પ્રત્યે લાગ્યા હોય તો એ થશે સંબંધક ભૂત ઉદ્ધર. હવે આપણે એના ઉદાહરણ જોઈએ, ઉદાહરણ પરથી વધારે સમજીએ કે સંબંધક ભૂત ઉદ્ધર કેવી રીતે ઓળખાવે, આપણે એને કેવી રીતે ઓળખાવીશું. તો એના ઉદાહરણ આપણે જોઈએ. હવે જો સંબંધક ઉદ્ધર આ પ્રત્યયને લાગે તો એને ગુજરાતી શબ્દનું ગુજરાતી શું થશે, તો કરીને લાવીને, એટલે કે ઈને આપણે કોઈ પણ શબ્દનું ગુજરાતી કરીશું ને, સંબંધક ભૂતકૃતના કોઈ પણ શબ્દનું ગુજરાતી આપણે કરીશું તો એનું શું થશે, કરીને લાવીને પાછળ ઈને આવશે. તો આપણે એના હવે ઉદાહરણ જોઈએ. હવે નંબર બે, ઇટ વોઝ ઉદ્ધર.
તો એકવર્ડ ઉદ્ગમમાં એમાં જોઈએ તો મુખ્ય ક્રિયાનો હેતુ દર્શાવવા માટે જે ઉદ્ગમ વપરાય તેને કહેવાય હેતવર્થક ઉદ્ગમ. હેતવર્થક ઉદ્ગમ ચતુર્થી વિભક્તિમાં પ્રયોજાય છે. હંમેશા હેતવર્થક ઉદ્ગમ શું હોય? ચતુર્થી વિભક્તિમાં જ પ્રયોજાય. નવમામાં આપણે વિભક્તિ શીખી ગયા હતા અને નવમાવાળા પણ જે અત્યારે નવમામાં છે પણ આપણે વિભક્તિ આગળ જોઈ ગયા છીએ. એટલે હેતવર્થક ઉદ્ગમ ચતુર્થી વિભક્તિમાં પ્રયોજાય છે. એનો પ્રત્યય છે તું. આપણે એના ઉદાહરણ જોઈએ. જો એમાં એક જ પ્રત્યય છે તું એટલે આપણે યાદ રાખવામાં સરળતા રહેશે. તો એના ઉદાહરણ જોઈએ. આપણે ગંતું એની પાછળ ન હશે.
સંબંધકમાં એવું આવશે નહીં. સંબંધકમાં આપણે ઉદાહરણ જોઈએ તો સંબંધકમાં એવું હતું નહીં, પણ વિધેયમાં શું છે, તમે પાછળ વિસર્ગ છે, છો બધાની પાછળ વિસર્ગ હશે, અને કેટલાક ઉદાહરણો એની પાછળ મ પણ હશે, એ બધા આવે વિધેયમાં. એટલે વિધેયના તવ્ય અનિય અને ય, પણ એ યાદ રાખવાનું કે ભાઈ ય સાદો હોય એની પાછળ જો વિસર્ગ ના હોય, આવો ય સાદો હોય વિસર્ગ વગરનો તો શું થાય, તો સંબંધક થાય, પણ વિસર્ગ હોય પાછળ તો થશે વિધેય. આટલું ખાસ યાદ રાખવાનું, આમાં ભૂલ કરવાની નહીં. તો હવે આપણે એમાં ઉદાહરણ જોઈએ. સેવનીય, બરોબર, સેવનીય, જો અનિય બોલાય સેવનીય એટલે અનિય, અને પાછળ વિસર્ગ, તમે ય જુઓ તોય ય બતાવે તો વિસર્ગ, તો વિદ્યાર્થ જ આવે, અને અનિય જુઓ તો પણ વિદ્યાર્થ જ આવે. પછી કરણીય,
હવે જો પરમાણુ ભૂગર્ભમાં શું આવે તો ભૂતગાળનો અર્થ દર્શાવવા માટે બરાબર શેનો અર્થ દર્શાવવાનો છે ભૂતકાળ ભૂતકાળનો અર્થ દર્શાવવા માટે કર્મણી ભૂતકૃતંતનો ઉપયોગ થાય હવે ધાતુને જે શબ્દ છે એને ત પ્રત્યે લગાડીને કર્મણી ભૂતકૃતંત બને એટલે કે આનો પ્રત્યય શું છે ત પ્રત્યય છે ત બરાબર અને જો તમને કદાચ પ્રત્યય જ ના આવ્યું તો કર્મણીમાં શું હોય હંમેશા કર્મનું પ્રાધાન્ય બતાવતું છે જે વાક્ય આપેલું હશે બરાબર એમાં કર્મનું પ્રાધાન્ય બતાવતા હશે એને કહેવાય કર્મણી ભૂતકૃત હવે કોઈપણ શબ્દને પાછળ ત લગાવીએ એટલે બને કર્મણી તો આપણે ઉદાહરણ જોઈ જોઈએ સમાગત હવે જો અહીંયા તો આપે છે તો ઘણી વાર તા આપેલો છે ઘણી વાર તો આપેલો છે પણ તો આવ્યો છે બરાબર અહીંયા તો પ્રત્યય છે પણ કર્મણે ભૂતકૃતમાં શું થશે ઘણી વાર તો હોય છે ઘણી વાર તા આવે છે ઘણી વાર એકલો સાધો તો પણ છે પણ હંમેશા પાછળ તો આવશે એને કહેવાશે કર્મણે ભૂતકૃત વાપરવાના
હોય છે. બાબા કૃદંત પદમાં શું છે? કર્તાને અનુસરીને. હવે આપણે વિભક્તિ જોઈ ગયા તો વિભક્તિમાં કર્તાને અનુસરીને છે, કર્તાની જેમ જ લિંગ વચન અને વિભક્તિ વાપરવાના હોય છે. એટલે કે કર્તા હોય એ પ્રમાણે આપણે લિંગ વિભક્તિ વાપરવાની આવે, સ્ત્રીલિંગ પુલિંગ અને નપુંસકલિંગ, એ આપણે બધું જોઈ ગયા. હવે એના પ્રત્યે છે વાન વાની વાનું વાના, બરોબર? તો આપણે એના શબ્દ જોઈએ તો કૃતવાન. કૃતવાન બરોબર, તો નિવેદિતવાન, નિવેદિતવાન. હવે આવા શબ્દ આપેલા હોય એની પાછળ વાન વા વાના વાની વાનું વાન વાન એ બધા શબ્દ લાગેલા હશે, બરોબર? તો હવે કર્તરીના ઉદાહરણ બહુ ઓછા છે, ચોપડીમાં બહુ આપણને ઓછા મળશે. એટલે કૃતવાન પાછળ શું આવ્યું? વાન. પ્રત્યાગતવાન પાછળ શું લાગ્યું? વાન. પ્રાપ્તવાન તો બધામાં પાછળ વાન લાગે છે, એ વાનની જગ્યાએ આ પણ શબ્દ ક્યાંક લાગી જાય. તો આપણે આ પ્રત્યે છે એ સેના છે? કર્તરી ભૂત રુદનના પ્રત્યે છે. એટલે આપણે હંમેશા પ્રત્યે યાદ રાખવાના, બરોબર? કે કયા રુદનમાં કયો પ્રત્યય છે એ પ્રત્યે આપણે યાદ રાખવાનો છે. તો સંબંધમાં શું હતું? ત્વા, ત્ય અને ય, પાછળ વિસર્ગ આવશે નહીં. પછી યથોર્થમાં તું, વિધ્યર્થમાં હશે તવ્ય, અનિય, ય અને ય. હવે તવ્ય પાછળ વિસર્ગ, અનિય પાછળ વિસર્ગ, ય પાછળ વિસર્ગ અને ય, આ છે વિધ્યર્થના પ્રત્યે. પછી કર્મણી, કર્મણીમાં ત, તો ત ઉપરથી એની જેમ તા આવે, તી આવે, એ બધા ત વાળા જે શબ્દો આવે એ બધા આવે કર્મણી. અને કર્તરીમાં, કર્તરીમાં આપણે જોયું વાન વાની વાનો વાન વાન, બરાબર, એ બધા શબ્દ આવશે, એ બધા આવશે કર્તરી. તો આપણે આટલા પ્રત્યય જ યાદ રાખવાના છે. પ્રત્યય જો તમે યાદ રાખશો તો શબ્દ નીચે જે અંડરલાઈન કરેલી હશે એ જ શબ્દનો આપણે કૃદંત ઓળખાવવાનો છે, એટલે તરત આવી જશે. એટલે આપણે આ બધું પરીક્ષામાં ખાસ ધ્યાન રાખશું. એટલે આ પાંચ કૃદંતના પાંચ જેટલા પ્રત્યય આપેલા છે, જેટલા પ્રત્યય લખાયા એટલા આપણે તૈયાર કરવાના છે.